નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે યુનિટ નંબર ટુની એક્ટિવિટી નંબર થ્રી હવે યુનિટ નંબર ટુનું નામ છે ટુ મો છો યુનિટનું નામ આ એક્ટિવિટી પરથી પડ્યું છે કારણ કે તમને અહીં દેખાતું હશે કે છોટું અને મોટું

કોર્ટ એટલે બોલાવ બોલાવતા ભૂતકાળ છે ઈડી છે પીપલ એટલે માણસો હિમ એટલે તેને માણસો તેને મોટું કહીને બોલાવતા હતા હી હેડ અ ફ્રેન્ડ તેને એક મિત્ર હતો હી વોઝ અ રેટ રેટ એટલે ઉંદર ઉંદરને માઉસ પણ કહેવાય અને રેટ પણ કહેવાય તો કે હી વોઝ અ રેટ તે ઉંદર હતો હિઝ નેમ વોઝ છોટું તેનું નામ છોટું હતું એટલે કે હાથીનું નામ મોટું અને ઉંદરનું નામ છોટું કદના આધારે જ નામ છે બોથ છોટું એન્ડ મોટું લવ સ્વિમિંગ બોથ એટલે બંને છોટું એન્ડ મોટું એટલે છોટું અને મોટું લવ સ્વિમિંગ એટલે કે છોટું અને મોટું બંનેને તરવાનું લવ એટલે પસંદ હતું અને સ્વિમિંગ એટલે તરવાનું છોટું અને મોટું બંનેને તરવાનું પસંદ હતું ત્યારબાદ વન ડે મોટું વોક ટુ ધ રિવર એક દિવસ વન ડે એટલે એક દિવસ મોટું વોક ટુ ધ રિવર મોટું છે તે રિવર નદી નદી તરફ જઈ રહ્યો હતો હી એન્ટર ધ વોટર તે પાણીમાં પ્રવેશ્યો હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ હી એન્જોયડ એટલે કે તેણે મજા કરી સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય માટે સ્વિમિંગની મજા કરી ધેન એટલે કે પછી છોટું અલસો અરાઈવ ધેર અરાઈવ એટલે પહોંચવું પહોંચ્યો ધેન છોટું અલસો અરાઈવ ધેર

મોટું તરફ જોયું અને મોટેથી બોલ્યો મોટું કમ આઉટ ફોર અ મિનિટ મોટું કહે છે કમ એટલે આવવું આઉટ એટલે બહાર ફોર અ મિનિટ એટલે એક મિનિટ માટે મોટું કહે છે જોરથી બોલ્યો મોટું એક મિનિટ માટે બહાર આવ મોટું આન્સર ડોન્ટ ડિસ્ટર્બ મી મોટું આન્સર આન્સર એટલે જવાબ આપવો ડોન્ટ ડિસ્ટર્બ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી મી એટલે મને મને ખલેલ પહોંચાડ નહીં શેમાં તો કે એ સ્વિમિંગ કરે છે એમાં આઈ વિલ નોટ કમ આઉટ આઈ વિલ નોટ કમ આઉટ કમ આઉટ એટલે બહારની બાજુ છે ભવિષ્યકાળ હું બહારની બાજુ આવીશ નહીં લેટ મી સ્વિમ મને તરવા દે ચાલ મને તરવા દે ત્યારબાદ છોટું શાઉટેડ અગેન છોટું એ અગેન એટલે ફરી વાર અને શાઉટેડ એટલે મોટેથી બોલવું છોટું ફરીવાર મોટેથી બોલ્યો કમ આઉટ સૂન આઈ સે કમ આઉટ એટલે બહારની બાજુ આવ સૂન એટલે જલ્દી ફટાફટ તું બહાર આવ હું કહું છું આઈ સે એટલે હું કહું છું મોટું સેડ નો આઈ વોન્ટ મોટું કહે છે ના હું નહીં આવું છોટું ધેન શાઉટેડ એન શાઉટેડ ધેન એટલે

એમ તારે જે કેવું હોય તે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ હવે એને સવાલ પૂછે છે પાછો છોટોને કે વોટ શું વોટ ઇઝ યોર પ્રોબ્લેમ એટલે કે તને શું પ્રોબ્લેમ છે છોટું લુક એટ મોટું એન્ડ સેડ લુક એટલે જોયું છોટું એ મોટુંની તરફ જોયું અને કહ્યું ઇટ્સ ઓકે યુ કેન ગો બેક નાઉ ઇટ્સ ઓકે બધું ઠીક છે યુ કેન ગો બેક નાવ હવે તું નાવ એટલે હવે બેક એટલે પાછો અને ગો એટલે જવું હવે તું પાછો જઈ શકે છે આઈ એમ સેટિસ્ફાઈડ

ધે એમ કીધું કે આઈ એમ સેટિસ્ફાઈડ નાવ તો કેમ સંતોષ થયો તને એમ ઈ આસ્ક એને સવાલ પૂછ્યો છોટુ રિપ્લાઈડ એટલે કે છોટુ એ વળતો જવાબ આપ્યો યસ આઈ એમ હા હું સેટિસ્ફાઈડ છું મને સંતોષ થયો છે યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ વિયરિંગ એટલે પહેર યુ અને સ્વિમ સૂટ એટલે તરવા માટેના જે કપડાં આવે તે તે મારા તરવા માટેના જે કપડાં આવે તે પહેર્યા નથી એટલા માટે હું એટલા માટે મને સંતોષ થયો આઈ જસ્ટ ઇટ આ જે નાની એવી સ્ટોરી છે તેનું શીર્ષક છેલ્લે છે આઈ ચેક ઇટ હું તે ફક્ત તપાસતો હતો રમૂજી વાત છે કે ઉંદર છે તે હાથીને કહે છે કે ફટાફટ તું બહાર આવ બાર આવ પછી પેલો બહાર આવે છે ને ગુસ્સે થાય છે ત્યારે પછી તે પૂછે છે કે તને શા માટે સંતોષ થયો તો કે હું તો જોતો હતો કે તે ક્યાંક મારું સ્વિમ સૂટ એટલે કે તરવાના જે કપડાં આવે છે તે તો નથી પહેર્યા ને રમુજી વાત છે ફરીવાર ગુજરાતી કરીએ તો કે વન્સ ધેર વોઝ એન એલિફન્ટ એકવાર એક હાથી હતો પીપલ કોલ્ડ હિમ મોટું માણસો છે તે તેને મોટું કહીને બોલાવતા હતા હી હેડ અ ફ્રેન્ડ તેને એક મિત્ર હતો હી વોઝ અ રેટ તેનું તે ઉંદર હતો His name વોઝ છોટું તેનું નામ છોટું હતું બોથ છોટું એન્ડ મોટું લવ સ્વિમિંગ એટલે કે છોટું અને મોટું બંનેને સ્વિમિંગ ગમતું તરવાનું ગમતું હતું વન ડે મોટું વોક ટુ ધ રિવર એક દિવસ મોટું છે તે રિવર તરફ ગયો હી એન્ટર ધ વોટર તે પાણીની અંદર પ્રવેશ્યો હી enjoyed સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ તેણે લાંબા સમય માટે સ્વિમિંગ એટલે કે તરવાની મજા માણી દેન છોટું ઓલ્સો અરાઈવ દેડ પછી છોટું ત્યાં આવી પહોંચ્યો હી લુક એટ મોટું એન્ડ શાઉટેડ તેણે મોટું તરફ જોયું અને જોરથી બોલ્યો મોટું કમ આઉટ ફોર અ મિનિટ મોટું એક મિનિટ માટે બહાર આવ મોટું આન્સર મોટું જવાબ આપે છે ડોંટ ડિસ્ટર્બ મી મને ખલેલ પહોંચાડ નહીં આઈ વિલ નોટ કમ આઉટ હું બહાર આવીશ નહીં લેટ મી સ્વિમ મને તરવા દે છોટું શાઉટેડ અગેન છોટું ફરીવાર જોરથી બોલે છે કમ આઉટ સુન આઈ સે હું કહું છું બહાર આવ મોટું સેટ નો આઈ વોન્ટ મોટું કહે છે ના હું નહીં આવું છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ છોટું છે મોટેથી બોલતો રહ્યો બોલતો રહ્યો મોટું વોઝ એન્ગ્રી મોટું છે તે ગુસ્સે થયો હી જમ્પ આઉટ તે બહારની બાજુ બહારની બાજુ કૂદ્યો ઓકે આઈ એમ હિયર નાવ ટેલ મી વોટ ઇઝ યોર પ્રોબ્લેમ સારું હવે હું બહાર આવી ગયો છું હવે મને કે તારો શું પ્રોબ્લેમ છે તને શું વાંધો છે છોટું લુક એટ મોટું એન્ડ સેડ છોટું છે તેણે મોટુંની તરફ જોયું અને કહ્યું ઇટ્સ ઓકે બધું બરાબર છે યુ કેન ગો બેક નાવ હવે તું જઈ શકે છે આઈ એમ સેટિસફાઈડ હવે મને સંતોષ છે ગો એન્ડ સ્વીમ જા અને તર મોટુ વોઝ વેરી એન્ગ્રી મોટું છે તે ખૂબ જ ગુસ્સે થયો સેટિસફાઈડ હી આસ્ક એણે પૂછ્યો સંતોષ થયો શેનો સંતોષ થયો એમ છોટું રિપ્લાય છોટુએ વળતો જવાબ આપ્યો યસ આઈ એમ યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ હા હું સેટિસ્ફાઈડ છું કારણ કે તે મારું સ્વિમિંગ એટલે કે તરવાના જે કપડાં આવે તે પહેર્યા નથી આઈ જસ્ટ ચેક ઇટ હું ફક્ત તે તપાસતો હતો રમૂજી વાત છે આ કે ઉંદર છે તે હાથીને કહે કે તે ક્યાંક મારા કપડાં તો નથી પહેર્યા વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો ઉપરની સ્ટોરીના આધારે મોટું વોઝ અ રેટ એટલે કે મોટું છે તે ઉંદર હતો નહીં ખોટું તે એલિફન્ટ હતો એટલે અહીં આવશે ફોલ્સ ત્યારબાદ મોટું એન્જોયડ સ્વિમિંગ એટલે કે મોટું તરવાની મજા આવતી હતી તો કે ટ્રુ હા બંનેને આવતી હતી છોટું એન્ડ મોટું છોટું જમ્પ આઉટ ઓફ વોટર એટલે કે છોટું છે તે પાણીની બહારની બાજુ કૂદ્યો ખોટું ફોલ્સ મોટું કૂદ્યો હતો કારણ કે એ બોલાવ્યો હતો મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ મોટું છે તે જોરથી અને જોરથી બોલી રહ્યો હતો ખોટું ઉંદરડો બોલી રહ્યો હતો છોટુ છોટુ વોઝ સેટિસફાઈડ છોટુને સંતોષ થયો તો કે ટ્રુ સાચું છે ત્યારબાદ મોટું ચેક છોટુ સ્વિમિંગ સૂટ

નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે તે જો છોટું બોલે તો સી અને મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ લખવાનું છે ચલો ડોન્ટ ડિસ્ટર્બ મી આ કોણ બોલી રહ્યું હતું તો કે મોટું છોટું કહી રહ્યો હતો કે મને ખલેલ પહોંચાડ નહીં હી જંક આઉટ કોણ બહારની બાજુ બાજુ કૂદ્યો તો કે મોટું એમ યુ કેન ગો બેક નાવ હવે તું પાછો જઈ શકે છે કોણ કરી શકે છે આવું તો કે છોટું એ બોલ્યો હવે તું પાછો જઈ શકે છે આઈ લવ સ્વિમિંગ મને તરવાનું ગમે છે બંનેને ગમતું હતું એટલે સી એમ આઈ એમ અ રેટ ઉંદર કોણ હતું છોટું સી આઈ હેવ અ ટેલ મને પૂછડી છે પૂંછડી કોને હોય બંનેને હોય તો કે સી એમ અને આઈ એમ અ બિગ એનિમલ હું મોટું પ્રાણી છું તો તેમાં આવશે એમ કારણ કે મોટું છે એ બિગ એનિમલ મોટું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ટ્રુ એન્ડ ફોલ્સ પહેલાં તો આખું સ્ટોરી જોઈ તેનું ભાષાંતર કર્યું ત્યારબાદ ટ્રુ એન્ડ ફોલ્સ જોયું અને ત્યારબાદ વાક્ય કોણ બોલે છે તે જોયું આભાર